ઈ કોમર્સના વધતા ચલણ અને સરકારની એફડીઆઈ નીતિના કારણે વિદેશી રોકાણમાં થઈ રહેલા વધારાને પગલે સ્થાનિક બજારમાં નાના રિટેલર્સનું સ્થાન જોખમાઈ રહ્યું છે. સીઈઆઈટી દ્વારા ઈ કોમર્સ પ્લેટફોર્મની વેચાણ નીતિના વિરોધમાં બુધવારે ચોક બજાર ગાંધી પ્રતિમા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક મહિનાથી ઈ કોમર્સ પ્લેટફોર્મ દ્વારા જીવન જરૂરિયાત ચીજવસ્તુથી લઈ તમામ વસ્તુના વેચાણમાં દિન પ્રતિદિન નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તાજેતરની વાત કરીએ તો દશેરાથી દિવાળી દરમિયાન અલગ અલગ ઈ કોમર્સ પ્લેટફોર્મ પરથી 250 કરોડથી વધુની ખરીદી થઈ હતી. ઈ કોમર્સ પર ખરીદી વધારવા પાછળનું મહત્વનું કારણ મોટા પ્રમાણમાં આપવામાં આવતું ડિસ્કાઉન્ટ. આ સ્થાનિક રિટેલર્સ માની રહ્યા છે. એડવાઇઝર ટેક્સટાઇલ ટ્રેડ કમિટી સાઉધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ આજ કેટને પૂરે ભારત મેં ફ્લિપકાર્ટ ઓર એમેઝોન કે ખિલાફ ધરમા પ્રદર્શન કિયા હૈ. ઉસકી વજહ હૈ કે દેશભર મેં જો 7 કરોડ વ્યાપારી ભાઈ હૈં ઉનકી રોજી રોટી પે ઇન લોગોને સંકટ ઓર ઘૃણ લગા દિયા હૈ, ક્યોંકિ યે લોગ કિસ રેટ મેં બેચતે હૈ યે સમજ કે પરે હૈ. આજ હમે જો ચીજ પરવડતી નહીં હૈ ઓર યે લોગ ઉસસે ભી સસ્તા બેચ કે હમારે દેશ કે વ્યાપારી ભાઈઓ કે મુંહ સે રોટી ખીંચ રહે હૈ. ઇસલિયે હમને આજ પૂરે દેશ મેં ધરના પ્રદર્શન કિયા હૈ. ગાંવ સે લેકે દિલ્હી તક હમારા આજ પ્રદર્શન હૈ. સરકાર સે ભી હમારી અપીલ હૈ કે ઇન પે કંટ્રોલ લગાએ ઓર કાનૂન કો યે લોગ તોડતે હી જા રહે હૈ ઓર એનિમિયતા હર કદમ કદમ પે યે કર રહે હૈ. તો કેટને આજ આહવાન કિયા હૈ વ્યાપારીઓ કી તરફ સે કે ઇસકા વિરોધ કિયા જાય, ક્યોંકિ 7 કરોડ વ્યાપારીઓ કે પીછે અગર એક પરિવાર મેં 5 વ્યક્તિ ભી હો તો યે 35 કરોડ લોગો કી આજ હમને આવાજ ઉઠાઈ હૈ. ઓર સરકાર સે ભી હમને કહા હૈ કે આપ ઇસ પે જલ્દ સે જલ્દ કદમ ઉઠાએ. સુરત મેં આપ કોન સી જગહ પે ધરના પ્રદર્શન? સુરત મેં હમ ગાંધીબાગ ગાંધી પ્રતિમા પે આ ધરના હમારા હૈ. और सारे जितने भी व्यापारी संगठन हैं उनके अध्यक्ष मंत्री आज धरने पे बैठे हुए हैं और विरोध प्रकट कर रहे हैं. आपकी मांगे और नहीं पूरी होगी तो आप क्या करने वाले? हम और आगे उग्र होंगे, क्योंकि ये हमारा देश है. आज खपत हमारे देश में है. आज बाहर के लोग आके हमारे देश का पैसा सीधा बाहर ले जाते हैं. एक साइड मेक इन इंडिया की बात करते हैं और कंजम्पशन हमारे देश में है. और पैसा जब उधर चला जाएगा तो हमारे भारत के व्यापारी क्या करेंगे? और व्यापारियों के पीछे ही किसान है और जनता है. यही पैसा यहाँ घूमने के बाद ही भारत का अर्थतंत्र मजबूत हुआ है. ઉલ્લેખનીય છે કે વિદેશી રોકાણ માટે મોટે પાયે ઈ કોમર્સ પ્લેટફોર્મમાં રોકાણ કરે છે. તેમનો મુખ્ય હેતુ ડિસ્કાઉન્ટ સાથે વસ્તુઓનું વેચાણ કરવાનો છે. તેના માટે તેઓ થોડા સમય માટે ખોટ પણ સહન કરી માર્કેટમાં પગડણ જમાવે છે. તેવા સંજોગોમાં સરકાર ઈ કોમર્સ પર વસ્તુઓના વેચાણ માટે એક યોગ્ય નીતિ અમલમાં મૂકે તેવી માંગણી કરવામાં આવી રહી છે. હાલમાં ઈ કોમર્સ વેબસાઇટની વેચાણની નીતિની અસર રિટેલર્સ પર પડી રહી છે અને તેઓનો ધંધો પણ પડી ભાગ્યો છે. આ તમામ સમસ્યાઓના વિરોધમાં બુધવારે ચોક બજાર ગાંધી પ્રતિમા ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાબિર સૈયદ સાથે બિજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.